हेलो गाइस, चलो तो शुरू करिए अपने आप लोग आज का लेक्चर। बराबर शुभ भणवानु छे आज का लेक्चर मां नोट्स में जो જોઈએ શું કરી તો છેલ્લા લેક્ચર માં તો આપણે જો ચાલુ કર્યું છે કે કેન્દ્રના અનુરાગી છે આપણી યોગશીલ પ્રક્રિયાઓ છે એટલે કે એડિશન ની પ્રક્રિયાઓ છે બરાબર એના અમુક ઉદાહરણ જોવાના છે જેમાંથી આપણે બે ઉદાહરણ लेके हाइड्रोजन साइनाइड નું ઉમેરણ જોઈએ શું જોયું આપણે કાર્બોનિલ સમૂહ હોય એમાં હાઇડ્રોજન સાઇનાઇડ નું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ રીતે થાય એ જોયું અને એ જ રીતે કાર્બોનિલ સમૂહ એટલે કે હાઇડ્રોજન અથવા કીટોન માં આપણો જે હાઇડ્રોજન સલ્ફાઇડ છે એનું યોગશીલ ઉમેરણ કઈ રીતે થાય એ પણ આપણે જોયું હતું બરાબર બરાબર કાર્બોનિલ સમૂહમાં એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનમાં આપણે શું કરવાનું છે કે આલ્કોહોલ ઉમેરણ થાય તો કઈ કઈ કેવી કેવી ડીપમાં જો એની મળે છે બરાબર તો આલ્કોહોલ જે છે એનું ઉમેરણ બિન આપણે કરીએ આલ્ડિહાઇડમાં આલ્ડિહાઇડમાં શું થશે કે તમારો मोनोहाइड्रेट अल्कोहल साथे करशो मोनोहाइड्रेट अल्कोहल એટલે શું મોનો અલ્કોહોલ મોનોહાઇડ્રેટ ડાયહાઇડ્રેટ અને ટ્રાયહાઇડ્રેટ બરાબર આ ત્રણ અલ્કોહોલ આવે મોનોહાઇડ્રેટ એટલે આ રીતે આ રોચ બરાબર ડાયહાઇડ્રેટ એટલે આ રીતે બરાબર ટ્રાય એટલે કે અહીંયા કાર્બન જોડવાનું मध्यवर्ती निपज आनु नाम छे हेमी एसिटाइल हेमी એટલે અડધું બરાબર બે હોય બે ઉજવી ઓક્સિજન જે મેં કે જગ્યાએ આ જોડાણ છે એટલે હેમી એટલે અડધું અથવા આને કહેવાય આલ્કોક્સાઇડ अथवा अल्कोक्सी
अल्कोहल सु कहेवाय आने अल्कोक्सी अल्कोहल तरीके ओळखाय बरोबर अल्कोक्सी એટલે શું अल्काइन વત્તા ઓક્સિજન અથવા ઓક્સાઇડ એટલે કે આલ્કો આ જે આલ્કોક્સી એની સિવાયનું આટલું થયું આલ્કોહોલ બરાબર આલ્કોક્સી આલ્કોહોલ કહેવાય અથવા તો એને શું કહેવાય હેમિએસિટાર કહેવાય આમાં આ જે તમારો શુષ્ક એસિડ છે ડ્રાય એસિડ એનું શું કામ છે તો ડ્રાય એસિડ કાર્બનની इलेक्ट्रॉन अनुरागिता वधारे એટલે કે આ જે ધન નિષ્ફળ છે ને હજી વધારે એના લીધે આનું તૂટીને આ બિંદુ અહીંયા જોડાવું આ બિંદુ આમાં જોડાવું વધારે સરળ થઈ જાય પ્રક્રિયા ઝડપી થઈ જાય બરોબર હવે આમાં શું થશે હજી આગળ પ્રક્રિયા આ તો હજી મધ્યવર્તી વચ્ચેની લિપજ મળી જશે મુખ્ય લિપજ બાકી છે તો ફરીથી જ આ રિવર્સ પ્રક્રિયા હોય બરોબર હવે આ પ્રક્રિયા કરી છે તો આ એક મોલ તમે લીધું છે હવે આનો આ આલ્કોહોલનો બીજો મોલ લેવાનો આલ્કોહોલ નથી બદલવાનો જે આલ્કોહોલ અહીંયા આપણો જે મોનોએડિક આલ્કોહોલ ઇનોય આલ્કોહોલ મતલબ કે CH3 હોય જો આપણે હોય તો અહીંયા CH3 હોય છે બરોબર ઇનોય આલ્કોહોલનો બીજો મોલ અહીંયા વાપરવાનો H+ ની હાજરીમાં એટલે કે HCl ની હાજરીમાં તો શું થશે આ હાઇડ્રોજન અને એની આ OH ઈ બે પાંચ H2O બનીને નીકળી જાય અને અહીં ઓક્સિજન પાસે R લાગી જાય એટલે આ રીતે બની જાય OR-OR-RH આ જે સંયોજન બન્યું આને કહેવાય એસિટાલ અમારી જે નિપજ બની એને શું કહેવાય એસિટાલ હવે સમજાણો આ અડધું એસિટાલ શું કામ એસિટાલ એટલે गुजराती वालों जेम अपने जेम ते में ते जेम नहीं GEM जेम बरोबर आज है GEM जेम डायऑक्सी सुझान नाम जेम डायऑक्सी अब ये नाम चलाने के लिए एसिटाल और डायऑक्सी अल्कोहल आनों से एसिटाल और जेम डायऑक्सी पाचन अल्कोहल नहीं लगे બરોબર તો આ કયું આપણું આલ્ડિહાઇડમાં આલ્કોહોલનું ઉમેરણ જે બે તબક્કામાં થયું પહેલા તબક્કાથી બન્યું એમિઆસિક એસિટાલ બીજા તબક્કાથી બન્યો એસિટાલ હું માનું કે તમારે એસિટાલની વ્યાખ્યા લખવી છે એસિટાલની હું લખું છું એમિએસિટાલની લખું છું એસિટાલની તમારે બનાવવાની એમિએસિટાલની વ્યાખ્યા તો આલ્ડિહાઇડ જો પ્રક્રિયામાંથી લખું છું આલ્ડિહાઇડની પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક મોલ સાથે ડ્રાય HCl ની હાજરીમાં કરવામાં આવે તો આલ્કોક્સી આલ્કોહોલ નિપજ તરીકે મળે છે નિપજ તરીકે મળે છે જે હેમિએસિટાલ તરીકે ઓળખાય છે જે હેમિએસિટાલ તરીકે ઓળખાય છે આલ્ડિહાઇડ પ્રક્રિયા દરમિયાન મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક મોલ સાથે ડ્રાય
કોઈ પણ આ આ એટલે સી એચ ટુ લખી દો સી અહીંયા ઓ સી ટુ એચ ફાઈવ લખી દો અહીંયા ઓ એચ અને અહીંયા એચ અને જો એસિટાઇલ નું ઉદાહરણ લખવું છે તો એસિટાઇલ ની વ્યાખ્યા તમારે જાતે લખવાની એસિટાઇલ ની વ્યાખ્યા એટલું જ આવશે આધારિત પ્રક્રિયા મોનોએટિક આલ્કોહોલ ના બે મોલ સાથે ડ્રાય એક્સેલ ની અજીવા કરવામાં આવે તો જેમ ડાયઆલ્કોક્સી નિપજ તરીકે મળી છે જેને એસિટાલ તરીકે ઓળખાય અહીંયા ખાલી એક મોલ ને બદલે બે મોલ અને અહીં આલ્કોક્સી આલ્કોહોલ ને બદલે જેમ ડાયઆલ્કોક્સી આટલો ફેરફાર કરવાનો છે એનું ઉદાહરણ લખવું હોય તો ઓ આર ડેશમાં ઓ સી ટુ એચ ફાઈવ ઓ સી ટુ એચ ફાઈવ સી એચ થ્રી અને એચ ઇથિલિન ગ્લાયકોલ પીટર
બરોબર પેલું એસિટાલેટનું આ શું છે કિટાલ પ્રક્રિયા સમજાણી હતી કઈ રીતે થઈ મે નામ સમજવાનું છે મે તમારે બરોબર તો આ બની ગયો કિટાલ કિટાલ ડેફિનેશન તમારું વ્યાખ્યા લખો એક રીતે લખશો કિટાલની માહિતી વ્યાખ્યા લખવી છે તો કઈ રીતે લખશો ચલો હું બોલું છું તમારે લખવાની છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ ની પ્રક્રિયા કિટોન સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ના વાયુ તથા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં કરવામાં આવે કિટોન ની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ અથવા ડાયહાઇડ્રિક આલ્કોહોલ ની સાથે HCl વાયુ અથવા મંદ અને મંદ HCl ની હાજરીમાં કરવામાં આવે ત્યારે મળતી નિપજ સાયક્લિક કિટાલ છે જે ઇથિલિન ગ્લાયકોલ કિટાલ તરીકે ઓળખાય છે ખબર પડી ગઈ કિટાલ કોને કહેવાય બરોબર આપણે પહેલા નિપજને શું કહેવાય કિટાલ ઉદાહરણ આપવું હોય તો આ તો આમ નામ જ રહેશે કિટાલમાં આ કેમી ની ફરે ફરસે શું અહીંયા જે આર અને આર ડેશ છે અહીંયા મેં CH લગાવ્યો અહીં CH લગાવ્યો અથવા મારે એક જગ્યાએ C2H પર લગાવ્યું છે એક જગ્યાએ C2H પર લગાવ્યું અથવા મારે અહીંયા CH3 રાખવું છે ઉપર C2H પર લગાવવું છે અથવા મારે અહીંયા C6H5 લગાવવું છે જે પણ તમે લગાવો ફેરફાર ક્યાં થશે અહીંયા આ કિટાલમાં આ વસ્તુ તો આમ ને આમ જ રહેશે અચળ ને અચળ બરાબર તો કિટાલ તમને ઉમેરણ સમજાય કેમ હવે આ બે આપણા એસિટાલ અને કિટાલ એસિટાલ અને કિટાલ બે શું કરી શકે કે બે નું તમને જ્યારે ખનિજ એસિડ થી જળ વિભાજન કરો જલીય જળ વિભાજન ખનિજ એસિડ ની મદદથી તમે જળ વિભાજન કરો એટલે કે H+ તો તમને ફરીથી તમારા આલ્ડિહાઇડ્રેટેડ કિટોન મળી જાય શું મળી જાય આલ્ડિહાઇડ્રેટેડ કિટોન એસિટાલ અને કિટાલ પ્રક્રિયા ખનિજ એસિડ દ્વારા જળ વિભાજન દ્વારા કરવામાં આવે તો તમને ફરીથી પાછું શું મળી જાય તમારા આલ્ડિહાઇડ અથવા કિટોન બરાબર તો આ થઈ આપણી આલ્કોહોલના ઉમેરણની પ્રક્રિયા સેમા સેમા આલ્ડિહાઇડ અને કિટોનમાં બરાબર નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું તો ગ્રિગનાર્ડ પ્રક્રિયક છે એનું ઉમેરણ કઈ રીતે થશે અને એમાઇન ગ્રુપ છે NH3 એ અને એના જે વ્યુત્પન્નો છે એ જે છે એ આલ્ડિહાઇડ અને કિટોનમાં કઈ રીતે ઉમેરાશે આ બે જોઈશું હોમવર્કમાં શું કરશો જે પ્રક્રિયા કિટોની અને આલ્ડિહાઇડ્રેટ જોઈ જોઈને એકવાર લખી તો ફરીથી લખશો વત્તા ત્રણ વ્યાખ્યા હેમી એસિટાલની વ્યાખ્યા ઉદાહરણ એસિટાલની વ્યાખ્યા ઉદાહરણ કિટાલની વ્યાખ્યા ઉદાહરણ બરોબર એ ત્રણ વ્યાખ્યાઓ અને બંને પ્રક્રિયાઓ આ ફરીથી એકવાર તમારી રીતે મોઢે તમે લખશો એટલે ક્લિયર થઈ જાય સમજાઈ જાય યાદ રહી જાય બરોબર બાકી મળીએ આપણે આપણા